बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करो तेरा इस बालक। के नरक गतिनो बंद पड़या पछी जीवने क्षायिक संकित थई शके, કારણ કે અમારું શાસ્ત્રી જે આગમ પ્રમાણ છે, જે આગમ પ્રમાણ જેમને ખ્યાલમાં આવ્યું હોય તો બીજા એકબીજા જોડે સંબંધ એવો કોઈ જગ્યાએ નથી, કારણ કે શ્રેણીક રાજા એમને જે ઉલ્લેખ છે તે પ્રમાણે નર્કનું આયુષ્ય બાંધી દીધું હતું, ત્યાર પછી મહાવીર સ્વામીના સંપર્કમાં આવ્યા, સમ્યક દર્શન થયું, ક્ષાયિક સંકેત થયો, તીર્થંકર નામ કર્મ પણ બાંધ્યું, એટલે નર્કના આયુષ્ય બાંધી લીધા, કારણ કે પહેલું થયું હોય તો નર્કનું આયુષ્ય ન બાંધે, બાકી તો વિશેષ ખ્યાલ હોય કોઈને કર્મ સિદ્ધાંતનો વધારે અભ્યાસ હોય તો કહી શકે કોમેન્ટ. આયુષ્ય કર્મ નથી, નરકમાં પણ ક્ષાયિક સંકેત થઈ શકાય છે, નરક ગતિમાં પણ પંચમ પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા ત્યાં છે એટલે ત્યાં પણ થઈ શકે, તો અહીંયા આયુષ્ય કર્મ અધ્યાપી પણ થઈ શકે એમાંથી વધુ નરકમાં સમ્યક દર્શન થઈ શકે, ક્ષાયિક સંકેત ન થાય, કારણ કે સાહિત્ય સંકેત એ અરિહંતના પાદ મૂળમાં થાય, એટલે એ વાત આપણે બરોબર છે, જો નર્કમાં સમ્યક દર્શન થઈ શકતું હોય તો પછી કથાનું યોગ જ્યાં હોય કથાનું યોગની અપેક્ષા એ સમય એટલે એમને પૂછવું એ છે કે આયુષ્ય સાતમી નરકનું હોય પણ સમ્યક દર્શન થયા પછી, એટલે નરકનું આયુષ્ય ન મટે પણ સાતમી નરકને બદલે પહેલી નરકમાં આવી ગયા, જે આપણે સૈનિક રાજાનો પહેલી નરકમાં પણ મેક્સિમમને બદલે 80 કે 84 હજાર વર્ષનું એ છે, એટલે એટલું થઈ શકે. તો ચારેય ગતિમાં સમ્યક દર્શન થઈ શકે છે, એટલે તિર્યંચ ગતિ પશુ પક્ષીમાં પણ સમ્યક દર્શન થઈ શકે છે, જે આપણે દાખલો લીધો હતો કે પારસનાથ ભગવાનને પૂર્વેના 8મા ભાવમાં હાથીના ભાવમાં સમ્યક દર્શન થયું હતું, એટલે ચારેય ગતિમાં પણ વિશેષ કરીને મનુષ્ય અને દેવગતિમાં વિશેષ છે. દેવગતિમાં એટલા માટે કે દેવો તીર્થંકરોના કલ્યાણકમાં
બહુ સહેલાઈથી જઈ શકે, આપણે ન જઈ શકીએ, અને એ હિસાબે ત્યાં એ લાભ લઈને એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાના ચાન્સીસ એમને વધારે રહે છે. પણ પછી આગળ જે ગુણસ્થાન છે 5, 6, 7 ત્યાં દેવો પણ જઈ શકતા નથી, એ ફક્ત મનુષ્યો. તિર્યંશમાં પહેલાં વાત કરી હતી તે પ્રમાણે સ્વયંભૂ રમણ સમુદ્રમાં અમુક જાતના મત્સ્ય થાય છે કે જે કંઈક અંશે વ્રત પરણ ધારણ કરી શકે છે. સમ્યક દર્શન તો કરો પણ ઉપરાંત વ્રત વગેરે, એટલે 5મું ગુણસ્થાન પણ એ જીવો જઈ શકે છે, એ ઉલ્લેખ શાસ્ત્રમાં એ પ્રમાણે છે. આ એની પાછળનો હેતુ એ છે કે સમ્યક દર્શન આમ તો સંઘની પંચેન્દ્રિય પ્રાણીને થઈ શકે, એટલે આપણને આ જે અનુકૂળતા મળી છે એ પછી બાકીના કોઈ પણ કીડી મકોડી વનસ્પતિ પૃથ્વી કાય કે નિગોદ વગેરે ત્યાં એ થઈ શકવાનું નથી. નર્કની અંદર સમ્યક દર્શન થવાનું કારણ એ અતિ તીવ્ર વેદના, એ પણ એક કારણ છે કે કિનારે આવેલો જીવ વિચારે મને આટલું બધું દુઃખ કેમ પડે છે, અને ત્યાં યાદ આવે એમને નર્કના દેવોને અવધિ જ્ઞાન હોય છે પણ એ કુઅવધિ જ્ઞાન હોય છે. એ કેવી રીતનું પૂજ્ય શ્રી ગોકુળભાઈ જરા સમજાવે છે કે અહીં ગાડી માં છોકરાને મેં સાંસતી હોય તો જ્યારે એ જો નર્કમાં જાય તો એને યાદ આવે કે આ મારી આંખો ફોડી નાખતી હતી, એને એ ખ્યાલ ન આવે, એટલે કુઅવધિ જ્ઞાન, એટલે એ માની જો નર્કમાં આવી હોય તો ત્યાં એને હેરાન કરવા, એટલે આવું કુઅવધિ જ્ઞાન નર્કમાં હોય છે. એટલે આ એક વસ્તુનું સ્વરૂપ, પરંતુ અતિ તીવ્ર વેદના એ નર્ક ગતિમાં પણ સમ્યક દર્શન થવાનું કારણ કયું. અને મનુષ્ય ગતિમાં તત્વા સૂત્રમાં કયું, તન નિસર્ગાદ અધિગમાદ વા જાતિ સ્મરણથી અથવા ઉપદેશથી. અને ઉપદેશના પૂજ્ય જ્ઞાનમતી માતાજીએ બે ભાગ કર્યા, સાક્ષાત ઉપદેશ અથવા તો મુક ઉપદેશ. આપણે જોયું હતું કે ભગવાનની મૂર્તિ પ્રશમ રસ નિમગ્ન એક ધ્યાનમાં હોય અને કંઈ પણ ન હોવા છતાં આટલો બધો આનંદ ક્યાંથી આવે છે, તો પોતાના આત્મામાંથી, એવો જ આત્મા મારી પાસે છે એમ વિચાર કરતાં એ પણ સમ્યક દર્શન થઈ શકે છે. એટલે મનુષ્ય ભવમાં એક સાક્ષાત ઉપદેશ, મૂક ઉપદેશ અને ક્યારેક જાતિ સ્મરણથી, જે કૃપાળદેવને પૂર્વેના જાતિ સ્મરણથી થઈ આવે તો એ થઈ શકે. આ પ્રશ્ન છે, ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. પ્રશ્ન એમ છે, કર્મ જ પ્રારબ્ધ હોય, કર્મ જ વર્તમાન જીવન હોય અને તેમાં વધઘટ કોઈ કરી શકતું નથી તેવો કર્મનો સિદ્ધાંત છે, તો ઓ કરુણાના કરનાર કોણ અને કોના ઉપર કરુણા કરે છે, કેવી રીતે કરે છે, એવો પ્રશ્ન છે. પ્રશ્ન બહુ રસિક અને સમજવા જેવો પણ છે. આલોચના પાઠમાં પહેલું બધું પોતાના દોષો કયા, પછી કહ્યું જો ગાવે એક પતિ હોવે સો બી દુઃખી આદિ કો ખોવે તું મતીન ભુવન કે સ્વામી દુઃખ મેટો અંતર્યામી. એક ગામનું મુખી હોય તો પણ બીજાનું દુઃખ દૂર કરે તો તમે તો 3 ભુવનના સ્વામી છો, એટલે મારું દુઃખ દૂર કરો. દાખલા પણ આપ્યા, દ્રૌપદી કો ચીરે બળાયો, સીતાપ્રતિ કમલ રચાયો, અંજન શૈકીય કામે દુઃખ મેટો અંતરજાન. પછી છેલ્લું શું કે છે, ઇન્દ્રાદિક પદવી નહીં ચાહું, વિષયન મેં નાહી લુભાવું, રાગાદિક દોષ હરીજે, પરમાત્મ નિજ પદ દીજે. આપવો તો તમારી ખુરશી આપી દો. આ અને એ તો આપા બેઠા છે કે તીર્થંકર ભગવાનની ભાવના, વાસ્તવિક તીર્થંકર નામ કર્મ બંધાયું, એનું કારણ આગલાના આગલા ભાવની અંદર એમને જ્યારે ધર્મનું રહસ્ય સમજાયું અને સંસારના આ દુઃખમાંથી મુક્ત થવાનો આટલો સુંદર ઉપાય મને સમજાયો, હું શી રીતે બધા જીવોને સમજાવું, સવે જીવા કરું શાસના રસી, ત્યાં એવી તીવ્ર ભાવના જાગી, તીર્થંકર નામ કર્મ બંધાઈ ગયો. અને બાંધે નથી બંધાતું, બંધાઈ જાય છે ઉદયમાં આવતા, એ એમના દ્વારા બીજાને, એટલે
वास्तविक एमने करुणा को अथवा तीर्थंकर नाम कर्म बांधेलू छे एटले ए वाणी खरे छे अने आपणे ए वाणीनो लाभ लई आपणुं कल्याण करी शकीए। सवर पूज्य आत्माजी नंदजी कह्युं तुं के वंदे तद गुण लब्धय, हूँ एमनी वंदना करूँ छु शा माटे, एमना जेवा गुणों मारी अंदर आवे ए सिवाय कोई प्रयोजन नथी। एटले करुणाना करनार ए करुणा खरेखर तो ए रीतनी छे, एमणे जे रीते मोक्षनुं पद प्राप्त कर्युं अथवा मोक्ष मार्गमां आगर वध्या ए एमणे करुणा करी अने बधा जीवोने जणाव्युं, बस आज मोटामां मोटी करुणा छे। तीर्थं करोति इति तीर्थंकर, पोते ज्यां जाय त्यां तीर्थ उभू करे एटले ए समझावे वस्तुनुं स्वरूप। एमनी जो मोटामां मोटी करुणा होय तो आज करुणा छे, ए सिवाय हमणां कह्युं तेम मारा कर्मनी अंदर तीर्थंकर पण कंई फेरफार न करी शके। अने छतां हवे ए जाणी लईए, जे कर्म हजी उदयमां नथी आव्या ए हूँ तप द्वारा अवश्य का तो खपावी शकू छू अथवा स्थिति अने तीव्रता अनुभाग घटाड़ी शकू छू। एटले ए जे तपनी अंदर विनय अने वैयावृत अने पहलू प्रायश्चित ए द्वारा जे कर्म उदय में आव्या नथी एने हूँ खपावी शकू सी रीते, जो सम्यक दर्शन थयू होय तो, सम्यक दर्शन न थयू होय तो आपणा जेवा सामान्य जीवो एनी स्थिति अने तीव्रता आजे पण घटाड़ी शकीए छे। ए दृष्टिए आपणे कही शकीए के करुणाना करनार एटले तमे आ करुणा करो, बीजे कोई नहीं, आपे जे रीते अरिहंत पद प्राप्त कर्युं बस ए मने बताड़ो, मारे बीजू कहीं जोईतुं नथी। कारण के एक वक्त जो हूँ ये जाणीश तो हूँ पण ए रीते जता ए पद प्राप्त करीश। એટલે પ્રવચન સારમાં ઘણી ગાથાઓ આપણને આવે છે, જે જાણ તો અરિહંતને ગુણ દ્રવ્યને પર્યાય પણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે। એટલે જીવ મોહને કરી દૂર આત્મ સ્વરૂપ સમ્યક પામીને, જો પામતો શુદ્ધાત્મને તો પામતો શુદ્ધાત્મને। એટલે આ અરિહંત ભગવાને આ પ્રમાણે કર્યું, એમની કરુણા એટલી છે આપણી ઉપર, એ જે રસ્તે એમણે પ્રાપ્ત કર્યું એ મને બતાડે, બીજું કંઈ નથી એ। અને એ તીર્થંકર નામ કર્મ એવું બંધાયું ગયું છે કે એમનાથી બતાડ્યા સિવાય રહેવાનું પણ નથી, કારણ કે એ એમને આ પદ પ્રાપ્ત કર્યું છે એટલે આમાંથી છૂટવાનો ઉપાય બતાડે છે, એ જ મોટામાં મોટી કરુણા છે। વ્યવહારથી એમ કહેવાય કે અંજનને બતાડે છે તો દ્રૌપદીને બતાડે, દરેકને પોતપોતાના કર્મના ઉદયને લીધે એ મદદ આવી મળી, કહેવાય કે પહેલાં એમણે કર્યું એ પ્રમાણે આપણને પણ તીર્થંકરનું નિમિત્ત હમણાં કહ્યું તેમ કે મુખ ઉપદેશ ભગવાનનું દર્શન માત્ર પણ મારી અંદર સમ્યક દર્શન જગાવવા માટે પૂરતું છે, જો એ યથાર્થ રીતે સમજીને કરવામાં આવે તો। એટલે એ સમજવું કદાચ વધારે પૂજ્યશ્રી આદરણીય મણિભાઈએ કહ્યું બરાબર છે, પણ એક થોડુંક મારે ઉમેરવું છે કે જીવ જે ભાવ કરે છે એ ભાવ પ્રમાણે જ એનું કર્મધન થાય છે। અહીંયા જે ભાવ કર્યો એમણે શુભભાવ કર્યો, એ શુભભાવથી બંધ પણ શુભ પડ્યો, એ બંધ તો શુભ પડ્યો પણ ત્યાર પછી બીજું શું શું થયું, તો સત્તામાં રહેલા જે કર્મો છે એમાં પણ ઘણા ફેરફાર થઈ જાય છે। શુભભાવથી સત્તામાં રહેલા જે કર્મો પાપ કર્મો છે એ અમુક કર્મો સંક્રમી જાય, એનું સંક્રમણ થાય, એ પુણ્યકર્મમાં પરિણમિત થાય। ત્યાર પછી અમુક કર્મો જે છે એનું અપકર્ષણ થાય, જે પાપ કર્મો જે છે એનું અપકર્ષણ થાય, જે પુણ્યકર્મ છે એનું ઉત્કર્ષણ થાય, અને ઉત્કર્ષણ અપકર્ષણ સંક્રમણ આ બધું થયા પછી ઉદીર્ણા થાય, અને ઉદીર્ણા થાય તે વખતે જે શુભભાવ કર્યો હતો એનાથી એના કલ્યાણનું કારણ બની શકે। આપણે ઘણી વાર કહીએ કે છોકરાને કહીએ કે ભાઈ તું ભગવાનના દર્શન કરીને જજે પરીક્ષા આપવા માટે, અને ખરેખર જાય છે અને
ઘણી વખત એવું બને છે કે એને સારા માર્ક્સ આવી શકે છે. તો તે વખતે થયું શું? તે વખતે ભગવાને કાંઈ કર્યું નથી, ભગવાન કંઈ કર્યું કરી શકે પણ એને કરતા પણ નથી. જૈન દર્શન પ્રમાણે કંઈ કયા પ્રશ્ન, એક એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ ન કરી શકે. તો અહીંયા જે શુભભાવ થયો એ શુભભાવના કારણે જે અપકર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ અને ઉદ્રેરણા એ થયા એના કારણે એને એ ફળ મળે છે. એટલે જે પ્રાર્થના કરી, જે ભક્તિ કરી, એનાથી જે ઉદ્રેરણા થાય છે અથવા તો જે કંઈ ઉદય થાય છે એ તે વખતે શુભ ઉદય થાય છે, એટલે કે પુણ્ય પ્રકૃતિનો ઉદય થાય છે અને એને એ લાભનું કારણ બને છે. ઓમ. અરવિંદભાઈને આમાં કંઈ વધારે પૂછવું છે? ઓકે, પૂજ્યશ્રી ક્લેરિફિકેશન કરે પછી. ઓમ. કર્મ માં ફેરફાર કરી શકતો નથી. એ તો કયા કર્મમાં? જે ઉદયમાં આવી ગયું તે એક સમયે એ એક જ નિષેક ઉદયમાં આવે છે. એટલે નિષેક એટલે એ કોંગ્લોમરેશન ઓફ એ ફિક્સ નંબર, અ પર્ટિક્યુલર નંબર ઓફ કર્મ. ઇટ કમ્સ લાઈક દેટ. તો જે નિષેક ઉદયમાં આવ્યા એ સિવાયના જેટલી કર્મ રાશે છે એ બધી માત્ર સત્તામાં છે, એટલે બધામાં ફેરફાર કરી શકે. એટલે જીવ સર્વ સમયે સ્વતંત્ર છે, નિશ્ચય નહીં અપેક્ષા એ વિચાર કરીએ. એટલે કર્મ ફેરફાર તો જે નથી કરી શકતો એ કોનામાં? નિકાચિતમાં, અને અતિશય બળ વાપરીને નિધત્તમાં કરી શકે. એટલે ઉલટું, આપણે ઉલટું લેવું. આજે દુનિયામાં બધા કહે છે ભાઈ આપણે કે ભાઈ ચલો ચારે ગતિમાં સંકિત થાય છે, એટલે આપણે ચારમાંથી ગમે તે ગતિમાં જઈશું તો પણ આપણને સંકિત થશે ને, એટલે હવે આપણે સંકિત નિરાતે ઉલટો થયો. એને બોધ શું ઉલટો? એને શાસ્ત્રનું, એને શસ્ત્ર પરિણમ્યું. શાસ્ત્ર એને શસ્ત્ર થઈને પરિણમ્યું. એ તો માત્ર જ્ઞપ્તિ માટે હતું. કોઈ પણ જગ્યાએ મનુષ્ય ભવ જેવી સગવડતા આત્મજ્ઞાન આદિ પ્રાપ્ત કરવા માટે છે નહીં, દેવલોકમાં પણ એટલી નહીં, કારણ કે ત્યાં આગળ આવા આચાર્ય વગેરે હોતા. સુખ ભવ એટલે ખ્યાલ ના આવે, અને એવું સમર્થ નિમિત્ત પણ સામે નથી. તીર્થંકરનું એટલું છે શું? બાકી બધા દેવો કંઈ તીર્થંકર પાસે જતા નથી, એ તો બધું સૂક્ષ્મ છે. કારણ કે જેમ અત્યારે માણસો, અહીંયા ઘણા બધા માણસો દુનિયામાં છે, અમે સત્સંગ ભાવપૂર્વક કેટલા કરે, વિરલા વિરલા અત્યંત વિરલા, હજારો નિવૃ. ગીતામાં તો એવું હજાર ઇન્ટુ હજાર એવી દીકરી છે, મનુષ્યાણામ સહસ્રેશ કશ્ચિદ યતતિ સિદ્ધયે, અને યતતામ અપિ સિદ્ધાનામ કશ્ચિન માં વેત્તિ તત્વતા. એ વાત સ્વામી કાર્તિકેય એનું પ્રેક્ષામાં પણ કીધી, યોગ યોગ સારમાં પણ કીધી. બિરલા જાણે તત્વને, બિરલા શ્રદ્ધે કોઈ, બિરલા ધ્યાવે તત્વને, બિરલા ધારે. એટલે વિચારવું તો એમ જોઈએ કે આ મારી એક એક ઘડી તે લાખની પણ નથી, અબજો રૂપિયા આપતા પણ એક નહીં, એમ આવે છે 935માં. કોઈ પણ ક્ષણ હું મારા કલ્યાણ માટે જ વાપરું એવો અંદરમાં શ્રદ્ધા કરવી, એવો ભાવ કરવો, પછી જેટલું થઈ શકે તેટલું કરવું. જે ખેંચ થઈ શકે તો નહીં, ખેંચાઈને કરવું જોઈએ. વ્યવહારમાં કેમ કરે છે? દીકરીના લગ્ન હોય અને 12 વાગે ઊંઘ આવે તો ઊંઘી જાય સાહેબ. પરીક્ષા હોય અને લેસન પૂરું ન થયું હોય ઊંઘ આવે તો ઊંઘી જાય. વેપાર કરે છે અને સીઝન હોય તો છે મુકેશભાઈ
પૂછો, એક વાગે એટલે એક વાગે પણ દુકાન ન હોય, પણ જો 9:30 ઉપર 5 મિનિટ સત્સંગ થાય તો ઓકે, ત્યાં 1 વાગે. એટલે જ્યાં રુચિ છે ત્યાં આગળ થાક લાગતો નથી. આપણે કીધું છે જ્ઞાન કોને થયું કેવા, બોલો. આવું થાય છે મારા જીવનમાં, થયું છે આવું તો મને જ્ઞાન થયું છે. એક નથી આ તો એક કસોટી, બધી ઘણી બધી કસોટીઓ મૂકવી પડે, અંતે પોતાને જ્ઞાન થયું છે એને અત્યારે સાચો અને આગળ ચાલો. સમય બોલેગા, કારણ કે ગુણસણ નિર્જરા થાય છે, એ પછી શાસ્ત્રીય છે. એટલે જ્ઞાની હોય અને એને કોઈ આખી દુનિયામાં ન ઓળખે એવું ન હોય, કોઈક મનુષ્ય તો એને થોડું ઘણું તો ઓળખે જ, મોટાભાગે, સિવાય કે તેઓ પોતે વનમાં રહેતા હોય અને કંઈ પણ સંબંધ કોઈની સાથે ન રાખતા હોય. એટલે કીધું કે તેના નૈણ અને વેણ બદલાય, હરિરસ પીજીએ અથવા જોગી છુપે નહીં ભભૂત લગાયો. તો આ બધાનો સારાંશ એટલો છે કે ચાર ગતિમાં થાય છે પણ અત્યાર જેટલી સગવડ ક્યાંય નથી, એટલે આ બધો વર્ષો સુધી મળવાની નથી. માટે કીધું રે આત્મતારો, આત્મતારો શીઘ્ર એને ઓળખો. હોતી હૈ ચલતી હૈ અભી તો બહુત કામ હૈ, અભી ઇતના હૈ, કરેંગે કહેતા મરેંગે હો જાયેગા. એટલે એ પ્રમાણે બધા કર્મોમાં આ જીવ ઉદયમાં આવ્યા નથી, બધા સત્તામાં છે. એ તો વન એટ અ ટાઈમ આવે છે, એક નિષેક આવે છે, ઉદયમાં આવ્યો, બાકીને સત્તામાં છે. પછી બીજો ઉદયમાં આવ્યો, પછી ત્રીજો ઉદયમાં આવ્યો, એમ આપણે ઘાતી કર્મોની વાત કરીએ, વાત કરતા નથી. આપણા ઘાતી કર્મનો સંબંધ નથી, ભલે રહ્યા કે ન રહ્યા, એ આત્માને કંઈ તકલીફ કરતા અપેક્ષા એ અહીંયાનું કારણ, એનામાં એવી સમુચ્ચય યોગ્યતા નથી દેવના જીવમાં કે એ ચોથા ગુણસ્થાનથી આગળ જઈ શકે. ધ ટોટાલિટી ઓફ ધી સમવાય કારણ ઇઝ ફાર હાયર ઇન મનુષ્ય ધેન ઇન દેવનો, એ અપેક્ષા છે. બીજું કે બધા દેવો જે આવે છે એ કાંઈ જિજ્ઞાસાથી આવે છે એવું નથી, એમનો પેલો ઉપરનો હુકમ કરે ચલો આમ કરો, ચિત્થી ન ચાકર, એને ગમતું હોય કે ન ગમતું હોય એ તો કરે, એને કરવું પડે કારણ કે ચિત્થીનો ચાકર. બધા દેવો કે ભગવાનના સમોસરણમાં આવે છે એ કંઈ અંતરની જિજ્ઞાસાથી આવે છે એવું નથી, ઉપરથી હુકમ થયો એટલે એને કરવું જ પડે. કઈ જાતના સંસ્કારો લઈને ગયો છે? ધર્મના સંસ્કાર કહેવું એ આર્બિટરી કથન છે. શું આત્માના લક્ષ્ય કર્યા હતા કે એમને એમ કર્યા હતા? નહીં તો ભગવાન એને બાળતપ અને બાળવ્રત કહે અને એમ કીધું કે મુનિવ્રત ધાર અનંત બૈર ગ્રેવ ઉપજાયો પરનિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો. પણ આત્માના લક્ષ્ય કર્યા હોય ને આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ હોય તો સંસ્કાર તો પડે બરાબર, અને જો દેવગતિની પ્રાપ્તિ થઈ હોય તો ત્યાં એ સંસ્કાર જાગીને આગળ વધી શકે એમ પૂછ્યું. આપણે બહુ મોટી કન્ડિશન છે કે
એને આત્માના લક્ષે કર્યા હતા, એટલે જરા પણ નિયાણું વગેરે કર્યા નહોતા, અને તેથી તે સંસ્કાર તેને વિશિષ્ટ પુણ્યના ફળ રૂપે આગળ વધારવામાં સહયોગી બને. પણ એવા કેટલા કે જે નિયાણા વગર અને આત્માને લક્ષે કરે છે એવા પ્રમાણમાં ઓછા, પ્રમાણમાં ઓછા. અને તે પણ દેવો મોટે ભાગે એ કલ્યાણકોમાં ખાસ કરીને વધારે સમોસરણમાં હોય છે ખરું, પણ એટલા પ્રમાણમાં નથી હોતા. કલ્યાણકોમાં એ ઉત્સવ માટે એક જાય છે. એટલા માટે જ બ્રહ્મર્ષિઓ કોઈ પણ કલ્યાણકમાં જતા નથી. લોકાંતિક દેવો એટલે બ્રહ્મર્ષિ એને કહે છે, એ કોઈ પણ કલ્યાણકમાં ના જાય, કારણ કે ત્યાં બીજું અમુક થોડુંક રાજસિક વાતાવરણ. એક જ કલ્યાણક જ્યાં ભગવાનને વૈરાગ્ય થાય છે, તે પણ ભગવાનને પ્રેરણા આપવા માટે, એટલે પ્રશંસા અને પ્રેરણા. ક્ષાયકની તો આપણને ખબર નથી, પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે કોઈ વ્રત આદિ હોવા એ અનિવાર્ય નથી, પણ મંદ કષાય હોવા તે અનિવાર્ય છે. એટલે અને અંતાનુમનની વ્યાખ્યા પણ જેટલી સમજી શકાય છે એટલી જ સમજી શકાય છે, એથી વિશેષ સમજી શકાતી નથી. કૃપાળદેવે ચાર શબ્દો વાપર્યા છે. બોલો, આનંદાનુમનનું સ્વરૂપ જે વચનામૃતના માધ્યમથી ભાવ ભય રહિતપણે જ્ઞાની પુરુષની આજ્ઞા ઉપર પગ મૂકીને તીવ્ર સંકલેશ સહિત જે નિર્ધ્વંસ પરિણામ થાય તેને ભગવાને અનંતાનુમંદી કહ્યા. હવે એ કોઈના છે કે નહીં એ આપણે એકદમ જાણી શકીએ, આપણે ન જાણી શકીએ, પણ એનું એક એપ્રોક્સિમેશન મૂકી કે ભાઈ જે જીવ આસક્તિપૂર્વક સપ્ત વ્યસન સેવે છે એ ઇત્યાદિ પ્રકાર તે અનંતાનુબંધીના સંભવે. બાકી તો એટલે અવશ્ય જો આત્માના લક્ષે કરેલી સાધના જો સાથે ન લઈ જવાતી હોય તો કોઈ જીવને સમ્યક દર્શન થવાના ચાન્સ ઓછા છે. એક જ ભવની નિયમના પુરુષાર્થથી જીવ સમ્યક તો પ્રાપ્ત કરી લે એવી સંભાવના નથી. ઘણો ઘણો બધો એને પુરુષાર્થ જોઈએ. એટલે સાથે લઈ જઈ શકાય છે, કુસંસ્કાર પણ સાથે આવે છે, એવી રીતે સુસંસ્કાર પણ. બસ 29માં એ કુસંસ્કારની વાત કરી છે, વાંચી લીધું ત્યારે 229 એમાં કુસંસ્કારની વાત લીધી.
અત્યારે પણ અનંતાનંદ ચાલુ છે તો આપણે શું કરવું જોઈએ? સંકેત પ્રાપ્ત કરવા માટે ભાઈ જવાબ આપે આવી ગયો હમણાં ભાઈ જવાબ આપે ભાવોને બદલો એટલે કર્મોની સત્તામાં આપોઆપ ફેરફાર થઈ જશે. બરાબર દીધે સમ્યક દર્શન સન્મુખ જ્યારે જીવ હોય ત્યારે એને પાંચ લબ્ધિ ઉત્પન્ન થાય છે. શોભસમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કારણ લબ્ધિ. એ દરેકે દરેક લબ્ધિમાં ઉત્તરોત્તર વિશુદ્ધિના પરિણામો વધતા જાય છે. વિશુદ્ધિ એટલે શુદ્ધતા નહીં, પણ શુદ્ધતાના લક્ષ્ય થતા શુભ ભાવો. એટલા બધા શુભભાવો વધતા જાય છે એટલે કે મંદ કષાય જીવ બને એટલે એનું અનંતાનુબંધી કષાય પણ તે વખતે છે ખરો જ, પણ એ પણ ધીરે 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 મંદ થતો જાય છે. અને એ વધતા વધતા જે વિશુદ્ધિના જે ભાવો વધતા વધતા જ્યારે અંત કોડાકોડી સાગરોપમ પ્રમાણ એવું જ્યારે જીવની સ્થિતિ આવે ત્યારે એ પ્રાયોગિક લબ્ધિમાં આવે છે. આવી રીતે આપણે પણ અનંતવાર આવા પ્રાયોગિક લબ્ધિમાં આપણે આવી ગયા. હવે સવાલ તો રહ્યો કરણ લબ્ધિનો, અને કરણ લબ્ધિ વખતે જીવ ઢીલો પડી જાય છે, મોકળો થઈ જાય છે. કારણ તે વખતે કર્મના એટલું બધું જોર હોય છે કે જો એમાં જ પુરુષાર્થ બરાબર એ ન રાખી શકે તો એ પાછો પડી જાય છે. હવે કરણ લબ્ધિમાં પણ અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એવા ત્રણ ત્યાં વિભાગ પડે છે. અને ત્યાં પણ ઉત્તરોત્તર શુભ ભાવો આત્મલક્ષી તત્વની જે તત્વલક્ષી અને આત્મલક્ષી જ શુભ ભાવો એટલા બધા ઉત્કૃષ્ટ પ્રમાણમાં થાય છે કે તે વખતે મિથ્યાત્વના આપણે ઘણી વાર કહીએ છીએ, અહીંયા સાહેબજી પણ ઘણી વખત આપણે સમજાવ્યું છે કે એના ત્રણ ટુકડા બની જાય છે, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્તવ મોહનીય. અને સમ્યક્તવ મોહનીયનો તે ઉદય થાય છે. અને એ વખતે જે અનંતાનુબંધી કષાયોનો જે ઉદય છે એ તે વખતે ઉદયાભાવી જે ઉદય થવાનો છે એ તે વખતે એનું વિસંયોજન થઈ જાય છે. અને વિસંયોજન થઈને એ અપ્રત્યાખાનાવરણીય, પ્રત્યાખાનાવરણીય કે સંજ્વલનમાં એ વિસર્જન થઈ જાય છે. એટલે એ ઉદયમાં આવી શકતા નથી. અને આમાંથી આ ત્રણમાંથી એક જ ફક્ત આ કાળે આ ક્ષેત્રે સમ્યક્ત મોહનીનો જ ઉદય થઈ શકે. કારણ કે આ કાળે આ ક્ષેત્રે અત્યારે ક્ષપસમ સમ્યક દર્શન જ ફક્ત ઉપલબ્ધ કરી શકાય, ક્ષાયિક સંકિદ્ધિ કરી શકાતું નથી. તો એટલા માટે તે વખતે જે અનંતાનુબંધી વાત કરી, અનંતાનુબંધી તે વખતે પણ એટલા બધા મોડા પડી જાય છે કે છેવટે એ જ્યારે કરણમાં જ્યારે એના પરિણામોની જે વિશુદ્ધિમાં આવે છે અને અધકરણ એમાં પણ ઉત્કૃષ્ટ પરિણામો થતા હોય છે. અને તે વખતે એ પરિણામોને કારણે એ જે અનંતાનુબંધી કષાયો છે એ ત્યાં આગળ એનું ઉપશમ થાય છે. અને ઉપશમ થતાં જ સત્તામાં રહેતા એનું વિસર્જન થઈ જાય છે. અને વિસર્જન થતાં એ પછી ઉદયમાં આવી શકતા નથી. એ પ્રમાણેની કન્ટિન્યુઅસ એ પ્રોસેસ ચાલુ જ રહ્યા કરે છે. અને આવા જ મિથ્યાત્વનો પણ એ પ્રોસેસ ચાલુ કરાયા કરે છે. અને જ્યારે કરણ લબ્ધિમાંથી જ્યારે બહાર આવે છે તે વખતે જો જે ચાર વસ્તુ બને છે, જો એ જીવ જો તે વખતે જો એનું મિથ્યાત્વ જો આવી જાય તો એ મિથ્યાત્વ પાછું એનું સમ્યક દર્શન રમી જાય છે. પહેલાં તો હંમેશા ઉપશમ સમ્યક દર્શન થાય છે, આપણે ખબર છે બધાને. તો એ અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. તો એ અંતર્મુહૂર્ત પછી કાં તો એ પોતે પાછો પડી જાય છે, અથવા તો એ મિશ્ર મૌનીમાં આવી જાય છે અને પછી પાછો પડી જાય છે, અથવા તો પછી એ સાસાદનમાં આવી જાય છે અને પાછો પડી જાય છે, અથવા તો પછી એ ક્ષોભક્ષમ લબ્ધિ ક્ષોભક્ષમ ભાવ કરી અને પછી ક્ષોભક્ષમ સમય દેશમાં જતો રહે છે. તો ત્યાં આગળ પછી આ કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલ્યા કરે છે. અનંતાનુબંધી કષાય તો આપણામાં પડેલા જ છે, સત્તામાં રહેલા જ છે, પરંતુ એ ઉદયમાં આવી શકતા જ નથી. ઉદયમાં આવતી વખતે એનું વિસર્જન થઈ જાય છે અને ફક્ત સમયક્ત મોહનીનો ઉદય થયા કરે છે. તો આ પ્રમાણે એનો પ્રોસેસ છે. ઓમ ચાલો. એટલે ચરણયોગમાં અશુભ ભાવ સાહેબે કહ્યું ત્યારે કે આપણે વ્રત કરી શકીએ નહીં, અને વ્રત કરે તો એ બાળ વ્રત કહેવાય. જ્યાં સુધી જીવ સમ્યક દ્રષ્ટિ નથી, જ્યાં સુધી આત્મજ્ઞાની બનતો નથી, ત્યાં સુધી એને વ્રત કે પછખાણ
જે કંઈ જે કંઈ થઈ શકે છે બધા જ બાળ વ્રત હોય છે એટલે તે વખતે શુભ ભાવ થાય પણ તે વખતે આપણા અત્યારના જે શુભ ભાવ છે એ નિદાન યુક્ત જ હોય હંમેશા આપણામાં અત્યારે નિદાન ચાલુ જ છે અત્યારે પણ એ બુદ્ધિપૂર્વક હોય કે અબુદ્ધિપૂર્વકનું હોય પણ એને ઘટાડતા આત્મલક્ષે મારે આત્માનો મારે આત્મજ્ઞાન મારે પ્રાપ્ત કરવું છે અને મારે તત્વની શ્રદ્ધા મારે પ્રાપ્ત કરવી છે એટલે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ તો તત્વની શ્રદ્ધા કરવા કરતાં કરતાં અને તે વખતે આત્માનો એટલું બધું એનું જે આત્મલક્ષી એટલા બધા એને શુભભાવ થાય ભાવ થશે યાદ રાખો વ્રત નથી ત્યાં આગળ પણ શુભ ભાવ થઈ શકે છે ભક્તિના ભાવો થઈ શકે છે અનુકંપાના ભાવો થઈ શકે છે ભગવાનની પ્રાર્થના થઈ શકે છે સત્સંગ થઈ શકે છે શાસ્ત્રોનું વાંચન થઈ શકે છે એ બધું થઈ શકે છે તો આ બધા જે ભાવો છે એ વ્રત નથી વ્રત કે પછાણ અને દરેક વ્રત પછાણ હોય તો સારું જ છે પણ એ બાળ ગણાય છે તે વખતે અને તે વખતે એ ધીરે ધીરે કરતાં કરતાં એ પણ એના ઉપયોગમાં આવે છે કારણ કે એ પણ આમ તો શુભ ભાવ છે એ અપેક્ષા એ એટલું છે જ્યારે જીવ પ્રયત્ન કરે છે પ્રાયોગિક લબ્ધિમાં ત્યારે એના જીવની સ્ત્રી કર્મની સ્થિતિઓ ઘટવા માંડે છે પણ દુર્ભવી જીવ હોય તો એ પ્રાયોગિક લબ્ધિ પૂરી કરે ત્યાં સુધીમાં એનું મૃત્યુ થઈ જાય એટલે પછી આખું એ અટકી જાય છે એટલે એક શાસનની દ્રષ્ટિએ દુર્ભવી જીવ હોય એ ત્યાં અટકી જાય છે બાકી એ પ્રયત્ન કરે તો અંતઃક્રોડા ક્રોડી સાગર એટલે એક ક્રોડા ક્રોડી સાગરની અંદર એ કર્મની સ્થિતિ આવી જાય અને જીવનો પ્રયત્ન ચાલુ રહે તો જે એમણે કહ્યું કરણ લબ્ધિને એ એમાં એ અવશ્ય આગળ વધી શકે છે એટલે પ્રાયોગ્ય લબ્ધિ મોટે ભાગે આપણે જો ચૂકતા હોઈએ તો દેશના લબ્ધિ સુધી જઈએ છીએ એટલે સાંભળીએ છીએ બધું પણ એને અમલમાં મૂકવા પ્રયત્ન કરતા નથી પ્રાયોગ્ય લબ્ધિ જે સાંભળ્યું જે જાણ્યું એને પ્રયોગમાં મૂકીએ એ મૂકીએ તો જૈન દર્શન કહે છે કર્મોની સ્થિતિ ફટાફટ ઘટવા મળે છે હવે ઘટીને એક ક્રોડા કોડી સાગરની અંદર આવી જવી એ બે વસ્તુ ઉપર આધારે છે પહેલું જ્યારે મેં પ્રયત્ન કર્યો ત્યારે મારા કર્મની સ્થિતિ કેટલી હતી તે ખબર નથી અને કેવો પ્રયત્ન હતો એ પણ ખબર નથી કેવો ગમે વિષય છે પણ એ પ્રયત્ન ચાલુ હોય તો એ કરણ લબ્ધિમાં જાય તો પછી એ પામી શકે છે બાકી કેટલાક જીવો ત્યાં જ તમે જે અભવ્ય જીવો હોય એ તો ત્યાં એનું મૃત્યુ થઈ જાય છે અભવ્ય અને ભવ્યની વિચારણા આવતીકાલે આપણે જરા કરવી છે એટલે બહુ ખ્યાલમાં આવી જશે કેવી ગમે એમને પાછો પુરુષાર્થ અટકી જાય કે ભાઈ આપણે અભવ્ય જીવ તો શું થશે દુનિયામાં તો નથી કરતો એવું કંઈ દુનિયામાં તો બરાબર એટલું સ્વીપિંગ બધું કરે દુનિયાના બધા કામ કરે છે ત્યારે એમ જ મારા મન સક્સેસ જ મળે છે હું જીવું મનમાં ધારું જેવું જ થવાનું હું 100 વર્ષ જ જીવવાનું એમ વિચારે છે અથવા મારો દીકરો છે તો એ પેલી બહુ આવે કે અખંડ સૌભાગ્ય બનતો એમ જ કહે છે કે તારો વાર તો મરી જશે 15 વર્ષમાં એમ કહેતો નથી છેલ્લો મુદ્દો એવો હતો કે અનંત અનુબંધીના અનંત પ્રસ્તર છે અનંત અનુબંધીના અનંત પ્રસ્તર માટે એમ કીધું કે ભાઈ આ બધા ભાઈઓ લખપતિ છે એમ કીધું તો ભાઈ તમારી પાસે 1 લાખ રૂપિયા છે એમની પાસે 5 લાખ છે એમની પાસે 20 લાખ છે એમની પાસે 55 લાખ છે એમની પાસે 87 લાખ છે અને તમારી પાસે 98 લાખ છે તો બધા લખપતિ બધા સરખા નથી 1 લાખવાળા ક્યાં અને 98 લાખવાળા ક્યાં વ્યવહારિક ફેર પડે ને વ્યવહારિક ફેર પડે તોય કહેવાય લખપતિ એમ અનંત અનુબંધીના પણ અનેક પ્રકાર ભાંગા પડે આપણી શું કરવાનું એ ભાઈનો પ્રશ્ન છે ને એ માટે પ્રેક્ટિકલ ગાઈડન્સ જે છે એ 8 દ્રષ્ટિની પહેલી બીજી ત્રીજી અને 4થી દ્રષ્ટિ બહુ સરસ રીતે ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગના સમન્વયથી કહેલું છે જે ઘણી જ વિચારણીય છે આ દ્રષ્ટિ વિશે જે આપણે અર્થ સહિત વાંચીએ છીએ ને એ બહુ પ્રેરક છે એ એમનું પોતાનું નથી હરિભદ્રસુરી મહારાજે લખેલું છે અને એમાં પણ પ્રેરણા એમણે પતંજલિ યોગ મહર્ષિ પતંજલિની લીધી છે એટલે ઇટ ઇઝ હાઈલી ઓથેન્ટિક અને બહુ જ પ્રેક્ટિકલ છે એ બહુ વિચારવા જેવી છે
કે પહેલી બીજી ત્રીજી ચોથી દ્રષ્ટિમાં જે જે કહ્યું તે તે હું કરવાનો ભાવ રાખું છું, એમાં ચરણાનુયો અને દ્રવ્યાનુયોગની મુખ્યતાથી કહ્યું છે. મુખ્ય ચરણાનુયોગ છે પણ સાથે દ્રવ્યાનુયોગ પણ લીધો છે. કરણાનુયોગ અત્યંત ગૌણ છે. તો શું કરવું? આપણે અનંતાનુબંધીને ઘટાડવા માટે શું કરવું? તો કે એક લિસ્ટ બનાવવું, એક લિસ્ટ બનાવવું જોઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આવા આવા ભાવ અને આવી આવી ક્રિયા હું કરું તો મારો અનંતાનુબંધી અંતકોડાકોડી પ્રમાણ આવી. એ પ્રમાણે કોઈ ભાઈ એવી એક્સરસાઇઝ કરે, કોઈ બેન કરે એવી એક્સરસાઇઝ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ જે કંઈ હોય તે આ પ્રમાણે જીવન હું જીવું. ના, અનંતાનુબંધીમાં કહી શકાય ખરું, પણ અનંતાનુબંધી એટલા માટે એને તમારે સામે મૂકવો પડશે કે મુમુક્ષુ બહુ આર્બિટરી ટર્મ છે. જગન્ય મુમુક્ષુ છે, મધ્યમ મુમુક્ષુ છે કે ઉત્તમ મુમુક્ષુ છે, અને એમાં પણ દરેકની કેટલી કેટેગરી થશે. જગન્યમાં પણ કેટલી કેટેગરી થશે, મધ્યમમાં પણ કેટલી કેટેગરી થશે, અને ઉત્તમમાં પણ ઘણી કેટેગરી થશે. ઉત્તમ મુમુક્ષુની એટલે અજ્ઞાનની દશામાં કરેલો આત્મલક્ષી પુરુષાર્થ તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનું કારણ છે. કરણ લબ્ધિના પુરુષાર્થ જ્યારે કરે છે ત્યારે તો અજ્ઞાની છે જીવ, છતાં ગુરુની આજ્ઞા અને નિજ સત્તાનું સવિકલ્પક ભાવવાસન એની વૃદ્ધિ કરવાથી એને સ્વસ્વરૂપની ઉપલબ્ધિ થાય. પુરુષાર્થ કરે છે ત્યારે તો અજ્ઞાની છે, પણ પુરુષાર્થના ફળરૂપે જે દશા પ્રગટે છે એ જ્ઞાન દશા પ્રગટે. એટલે મુમુક્ષુ તો મહાપુરુષ છે. એટલે સાચો મોમુક્ષુ હોય તો એ અનંતાનુબંધી તોડી રહ્યો છે, અનંતાનુબંધીની સત્તા તોડી રહ્યો છે. કૃપાળુદેવે પણ લગભગ પાંચ છ સ્તરના તો આપણને ગુણો બતાવ્યા છે. એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ 138મી ગાથા અને 40મો આંક એ બેમાં આપણને ઉત્તમ મુમુક્ષુ કેવા હોય એ બતાવ્યું. સાચો મુમુક્ષુ સમ્યક તો ભણી જઈ રહ્યો છે, સાચો મુમુક્ષુ ઉપયોગપૂર્વક જો પોતાનું જીવન જીવતો હોય તો એ સમ્યક્ત્વ તરફ જઈ રહ્યો છે. કેટલો નિકટ એનો પર આધાર છે. નિકટ, વેરી ગુડ. કેટલો નિકટ એ કીધું, પણ એટલા માટે એ કીધું છે કે આ આ દ્રષ્ટિની સૂચના બીજા બધા કોઈને સંભળાવતા બરાબર ને. એમાં પછી દરેકમાં ડિગ્રી વિચારવાની. દીકરો પાસ થયો તો 35% થયા હોય ને 95% આવ્યા હોય. હવે કેટલા આવ્યા? પાસ થયો એ આર્બિટરી સ્ટેટમેન્ટ છે. 35% પાસ કહેવાય ને 95% પાસ કહેવાય. ભલે પછી ત્યાં એમ કહો કે ગોલ્ડ મેડલ, તો એમ તો અર્થ સ્પેસિફિક કહેવું પડે કે અમારો દીકરો પાસ નથી થયો પણ એને ગોલ્ડ મેડલ મળ્યો અને
चौथी चौथी कड़ी में आठमी दृष्टि चौथी कड़ी में कोने अमे आ योग दृष्टि शास्त्र कहीए छे अथवा कहेवू जोईए एना एना तर्ज थी बोलशो तो वधारे प्रभाव आवशे ના ના એ પછી વાંચો પેલા મૂળ પાઠ પણ બોલો એ અડદિતિ કહી સંક્ષેપે યોગ શાસ્ત્ર સંકેતે જી કુલ યોગીને પ્રવૃત્ત ચક્ર જે તે હતણે હિત હે તે જી યોગી કુલે જાયા તસ ધર્મે અનુગત તે કુલ યોગી જી अद्वेषी गुरुदेव द्विज प्रिय दयावंत उपयोगी जी योग शास्त्रना लक्षण अनुसरीने संक्षेप में आठ दृष्टि कही छे जेम घना दूध माथी माखण तारवीने तेनु घी बनावामां आवे तेम सर्व योग शास्त्रना सार रूपे श्री हरिभद्राचार्य योग दृष्टि समूचे ग्रंथ रच्यो तेना रहस्य रूपे શ્રી યશો વિજયજીએ આ આઠ દ્રષ્ટિની સજાઈ રચી છે. આ યોગ દ્રષ્ટિ આત્મસ્મૃતિ અર્થે તેમજ કુલ યોગી અને પ્રવૃત્ત ચક્ર યોગીના હિતને અર્થે કરવામાં આવી છે. પ્રશ્નનો સમાધાન આવે એના લક્ષણ કહે છે. અંતરાત્મા પરમાત્માની સાથે જોડાય તે યોગ છે. મોક્ષ સાથે જે જોડે તે યોગ છે. એ પ્રકારના યોગને જે સાધે તે યોગી છે. સામાન્યપણે યોગીઓ ચાર પ્રકારના કયા છે? ગોત્રયોગી, કુલયોગી, પ્રવૃત્ત ચક્રયોગી અને નિષ્પન્ન યોગી. નિષ્પન્ન યોગી યોગ માર્ગના સંપૂર્ણ પરિચિત હોય, યોગ સાધનમાં સારી રીતે આગળ વધેલા છે. તેઓ નિરંતર ધ્યાન સમાધિમાં રહીને યોગ સાધનમાં જ વર્તે છે, તેથી તેઓને માટે આ ગ્રંથનું પ્રયોજન નથી. ગોત્રયોગી તે છે શુદ્ધોપયોગી મુનિ માટે આ શાસ્ત્ર નથી. ગોત્રયોગી તે છે કે જેવો યોગ સાધક ગોત્ર અથવા આર્યભૂમિમાં જન્મા છે અને ધર્મનું બાહ્ય આરાધન પણ કરે છે, છતાં યોગ સાધન માટે જરૂરના સંસ્કારો અદ્વેષી, ગુરુદેવ દ્વિજ, પ્રિય આદિ છે તે તેમનામાં નથી અથવા તો તેથી વિપરીત સંસ્કારો છે. જેમ કે દ્વેષી એટલે પરનો દ્વેષ કરનારા, મત મતાંતરનો આગ્રહ કરનારા, જ્ઞાની ગુરુ સર્વજ્ઞદેવ અને યોગ સાધક ધર્માત્માઓનો વિરોધ કરનારા, દયા વિનાના અર્થાત પાપમાં પ્રવૃત્તિ કરનારા અને અનઉપયોગી એટલે કે અંતર્મુખ લક્ષ્ય વિનાના હોય તે બધા ગોત્રયોગી છે. તેઓ બાહ્યક્રિયા વગેરે કરવા છતાં યોગ સાધી શકતા નથી. સારી વસ્તુ પણ તેમને વિપરીત પરિણામે છે, તેથી તેઓને માટે પણ આ યોગ દ્રષ્ટિનું પ્રયોજન નથી. સાદી ભાષામાં એને માટે આ શાસ્ત્ર નથી, એ બિનઉપયોગી છે. અપાત્ર જીવને બોધ આપવા, એવો આધ્યાત્મિક બોધ આપવાથી એને વિપરીતપણે પરિણામે ના કહે છે. જેમ આપણે પેલું શાસ્ત્ર શસ્ત્ર સમજાવ્યું ને ચાર ગતિના સંકેતનો, હમણાં કુલયોગી ગોત્રયોગીથી તેઓના ગુણોને લઈને ભિન્ન પડે છે. કુલયોગી તે છે કે જેઓ યોગને અનુકૂળ સામગ્રીવાળા કુળમાં જન્મા છે અથવા અન્ય અનાર્ય કુળમાં જન્મા હોય, છતાં આર્દ્ર કુમારની સમાન પૂર્વજન્મના સંસ્કારને કારણે યોગ માર્ગને જ અનુસરનારા થાય છે. જેમને યોગ પ્રાપ્તિ પૂર્વના સંસ્કારથી છે કે વર્તમાનમાં સદગુરુ યોગ્ય પ્રાપ્ત થઈ છે તે બંને કુલ યોગી કહેવાય છે. જેમ કુળવાન માણસ અમુક સારા સંસ્કારથી ઓળખાય છે, તેમ કુલ યોગી પણ યોગ સાધનને અનુકૂળ એવા સારા સંસ્કારથી ઓળખાય છે. અને પછી તેમાંના મુખ્ય અહીં ઘણા એવા છે બધા. અડધું પાનું છે, વાંચો જો આગળ. હા, એમાંના મુખ્ય એક અદ્વેષી. એટલે આ યોગ દ્રષ્ટિ સમુચ્ય ગ્રંથ મુખ્યપણે કોને ઉપયોગી છે એ હવે કહે છે. આપણામાં આવા લક્ષણ હોય કંઈ પણ તો આપણને આ શાસ્ત્ર ખરેખર ઉપયોગી થશે, નહીં તો કુલયોગી સારા સંસ્કારથી ઓળખાય છે તે નીચે મુખ્ય ગણાવ્યા છે. એક અદ્વેષી, મંદ કસાય હોવાથી તેઓ કોઈનો દ્વેષ કે નિંદા કરતા નથી, તેથી મત મતાંતરમાં આગ્રહ ન કરતા
મધ્યસ્થપણે સત્યને ગ્રહણ કરનારા હોય છે. બીજો ગુરુદેવ દ્વિજ પ્રિય, સદગુરુ સર્વજ્ઞ વિતરાગદેવ અને દ્વિજ એટલે બ્રહ્મને જાણે તે અથવા બ્રહ્મચર્યના અર્થમાં પણ વપરાય છે તેવા સમ્યક દ્રષ્ટિ સંયમી, એ ત્રણ ધર્મમૂર્તિ પ્રત્યે પ્રેમ રાખનાર ધર્મપ્રેમી હોય છે. ત્રીજું દયાવંત, કોમળ અંતકરણવાળા હોવાથી ક્લિષ્ટ પાપોથી વિરમનારા સંયમી કે દેશ સંયમી જીતેન્દ્રિય હોય છે. ચોથું ઉપયોગી, બોધવંત, ગ્રંથિભેદ જેને થયો છે, ઉપયોગ એ ધર્મ અર્થાત સમ્યક દ્રષ્ટિ પોતે હોય છે, આ ગુણો જેનામાં પ્રગટ થયા હોય તે કુલયોગી કહેવાય છે. આવા જીવોને આ શાસ્ત્ર વિશેષપણે ઉપયોગી છે અને પેલા બીજાને નથી એમ પણ કહ્યું. અંત મંગળ સુખધામ સૌ સાથે બોલી છું. સુખધામ અનંત સુસંત દેવકી જય પરમ કૃપાળો લોકનાથ કી જય સબ સંતન કી જય આનંદ. હવે પછીનો કાર્યક્રમ 7:15 વાગે નીચે પાર્શ્વનાથ મંદિરમાં આરતીનો કાર્યક્રમ છે. રાતના કાર્યક્રમમાં આજે 8 વાગે દેવવંદન, ત્યાર પછી આદરણીયભાઈ શ્રી હર્ષદભાઈની ભક્તિનો કાર્યક્રમ રહેશે. લગભગ 9:30 સુધી ચાલશે રાતના. અત્યારે